આજે અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે રસી નહીં હોવાના કારણે લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે ઓન સ્ટોપ રજીસ્ટ્રેશનની શરૂઆત કરતા દરરોજ અનેક લોકો રસી લેવા આવે છે પરંતુ સરકાર રસી આપવામાં નિષ્ફળ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે આજે લોકોને વેક્સિન નથી મળતી આજે અમદાવાદ શહેરના અનેક અર્બન હેલ્થ સેન્ટર અને રસીકરણ કેન્દ્ર પર લોકોની લાઈન લાગી હતી ત્રીસ લોકોને ટોકન આપી બાકીના લોકોને વેક્સિન નથી એમ કહી દેવામાં આવ્યું હતું ઓન ધ સ્પોટ શરૂઆત સરકારે કરી છે પરંતુ તેનો મોટો ફિયાસ્કો થયો છે ફિયાશિલ્ડ વેક્સિન નહીં હોવાના કારણે વેક્સિનેશન કેન્દ્ર પર આજે પણ રસીકરણ બંધ હોવાના બોર્ડ લાગ્યા છે ચાંદખેડા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર પર સવારથી લોકો રસી લેવા માટે આવ્યા હતા પરંતુ તમામને પાછા જવાનો વારો આવ્યો હતો અર્બન હેલ્થ સેન્ટર પર પોલીસ બોલાવવાની ફરજ પડી હતી રસીકરણ બંધ હોવાના બોર્ડ પણ મારવા પડ્યા હતા સાબરમતી શાળા નંબર સાતમાં પણ રસીકરણની કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું હતું રાજ્ય સરકારે અને કોર્પોરેશન દ્વારા જોરશોરથી વેક્સિન લેવા માટે લોકોને કહે છે પણ ઠેર ઠેર ભાજપના વેક્સિનેશન મહાઅભિયાનના બોર્ડ લાગ્યા છે અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવા માટે ટ્વીટ કરી જાણ કરવામાં આવે છે પરંતુ વેક્સિન જ નથી મળતી જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદના કોર્પોરેટર હોય કે નેતાઓ ઓક્સિજન કે બેડની સહાયતા નથી કરી શક્યા અને હવે વેક્સિન પણ ન અપાવી શકતા સરકારની કામગીરી સામે સતત સવાલો પ્રજા કરી રહી છે એક દિવસમાં એક લાખ વેક્સિન આપવાની યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે